રાજકોટના અમૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ભારતના વિજય વિશ્વ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ ઉપસ્થિત રહી જિલ્લા પંચાયતના 12 સદસ્યોને ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ સંમેલનમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, અંજલિબેન રૂપાણી, ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય મકવાણા. उसके लिए जो समय लगा 5 साल में जो काम हुआ 70 साल में उसी रफ्तार से काम होता उसी दिशा से हम चलते तो आज शायद हमारे लिए कुछ करने के लिए बचता ही नहीं. लेकिन पिछले 5 साल में नरेंद्र मोदी जी ने जो काम किया है उसकी वजह से हम ये जानते हैं कि एक रफ्तार कायम रखने के लिए इसी दिशा में चलने के लिए दोबारा नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाना है. प्रधानमंत्री बनाने के लिए हर चुनाव क्षेत्र अपना योगदान देगा. हम सब जानते हैं कि जितने बड़ी ताकत में जितने ज्यादा सांसद भाजपा के चुन के जितने ज्यादा एनडीए के मेंबर पार्लियामेंट में आते हैं उतने ही मोदी ज्यादा ताकतवर होंगे, देश उतना ही प्रभावशाली होगा. उस दिन हमारे प्रधानमंत्री जी ने लोकसभा में कहा, पार्लियामेंट में कहा कि मैं एक अच्छा प्रधानमंत्री इसीलिए साबित हुआ क्योंकि देश की जनता ने मुझे ज्यादा से ज्यादा ताकत दी, ज्यादा से ज्यादा सांसद चुन के आए. इसके लिए जब मैं जहीं भी जाता था लोग देखते थे ये प्रधानमंत्री, इनके बड़ी ताकत उनके पीछे खड़ी है. इसलिए हमारी ये जिम्मेदारी रहेगी कि ज्यादा से ज्यादा सांसद हम कैसे चुन के देते हैं. हमारे मोहन भाई यहां से चुन के जाएंगे तो मोदी जी की ताकत और बढ़ेगी और उनकी ताकत बढ़ने से क्या होगा, देश की ताकत बढ़ेगी. देश की ताकत बढ़ने से क्या होगा, ये देश की प्रधानमंत्री जी की ताकत के कारण आम जनता के जीवन में जितने बदलाव 5 साल में देखे हैं मैं तो कहता हूं ये ट्रेलर भी नहीं है. सही माने में पूरी मात्रा में बदलाव लाने के लिए जो काम चल रहा है उसको पूर्ण करने के लिए हम पिछले आगे 5 साल में और बड़ी ताकत से और बड़ी रफ्तार से और बड़ी तेजी से काम करेंगे. कुंवर जी भाई ने सविशेष अभिनंदन आपू छू के तमे आया ने हर वार तमारा परिवार ने लेता आया एटला माटे तमने पण अभिनंदन. એકલા એકલા આવો તો વળી ઈ ન્યા ઓ હોય તમે આય ઓ હોય એ કરતા ઈ આવો ભેળા હારા એટલે ઈ તમે જે ગોઠવું એના માટે તમને અભિનંદન. આવવા જવાની વાત વિશે અમારા ભાઈ ઘોડાસરા સાહેબ જે વાત કરતા હતા ને અને બાકી તો ઘણું બધું ચાલે છે રોજની ડિબેટમાં પણ કોંગ્રેસના કોઈ નેતા કુંવરજીભાઈ તમારી જેવો આગેવાન જ્યારે કોંગ્રેસ છોડતો હોય ત્યારે કોક કોંગ્રેસના નેતાએ એક લીટી તો એવી કહેવાની જરૂર હતી કે અમે કુંવરજીભાઈને બેસાડીને પૂછશું કે ખરેખર કુંવરજીભાઈ તમે શું કામ પાર્ટીને છોડો છો, આટલા વર્ષ સુધી અમે તમારી સાથે રહ્યા અને તેમ છતાંય કુંવરજીભાઈ નથી માન્યા તો અમે પાર્ટી આત્મચિંતન કરશું કે આવડા નેતાઓ અમારી પાર્ટીમાંથી કેમ જાય છે. એવું નિવેદન કોઈએ નથી કર્યું. વેસાઈ જાય છે, લાલચ આપે છે, આ 60 વર્ષ તમારી ભેગા જતા કેમ વેસાઈ નહોતા. એવી કોઈ એક આગેવાન આમાંથી તેમાં વિયોજાય એટલે પછી એના વિશે ગમે તેવા નિવેદનો કરવાના. આપણે એમ કેવું સ્વીકારવું જોઈએ, હું આજે મંચ ઉપરથી સ્વીકારું છું કે અમારો ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા એ અમારીથી રિહાઈ જાય છે, એ મારી પાર્ટીની ક્ષતિ છે, એ અમને નુકસાન છે. અમે એને મનાવવાની કોશિશ કરીશું, એને સમજાવવાની કોશિશ કરીશું, એને અત્યારે કઈ ખાટું માટું લાગ્યું હશે, ખીજ હશે, ગુસ્સો હશે, તો એને શાંત પાડીને એની સાથે વાત કરીશું. પણ એ બધી બાબતો આમ મારી દ્રષ્ટિએ તો આ વાત એટલા માટે કરી કે ભાઈ આ પાછું હવારે આની ઉપર હાલશે. એટલે આપણે આવી કોઈ વાત ઉપર હાલવું જ નથી, એ મારે ખાસ કરીને આ ટીમને કહેવું છે.
આપણે બધાએ બધા પ્રશ્નના જવાબ દેવાની જરૂર જ નથી. મારો પહેલી આ ભાષણનો આજનો આપણા વિજય સંકલ્પ કાર્યક્રમની આ મારી તમને શીખ છે. એ જે લેવલના જવાબ હશે એ લેવલના નેતાઓ એના જવાબો આપશે. આપણી ટીમ તૈયાર જ છે.